स्वामी तमारी प्यार भरी एक नजर मले तो काफी छे। स्वामी तमारी प्यार भरी एक नजर मले तो काफी छे। नहीं तो तमारा दिल तनी एक लहर मले तो काफी छे। स्वामी तमारी प्यार भरी प्रौढ़ सिंधु परे झुकती पश्चिमे मध्यमा घेसियानी घटारी घने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान चरणी अवि भारती भौमनी वंदु तनिया वड़ी धन्य हो धन गुजरात धरणी अवि गुजरात ने अमदाणा नी दीगी धरती में पूज्य प्रमुख स्वामी महाराज प्रमुख बापा नो शताब्दी महोत्सव हुआ ने तमे जारे उजवी रहा सही माणसना अहिया दड़ाई है अने अहीं आवीने ज्यारे दर्शन करी आ धरती में पग मूकी आ धरती में डगला मूकी आ धरती नी माटी आपने अड़े अने अहीं में वाइब्रेशन न आवे तो भारत वर्ष नो साधु ने कहेवाय भला माणस एवी अनुभूति थाय छे अहीं हाइडा करोड़ो हिब का भरताय तुझ भक्तो ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે દસ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીંગોરા બોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર પ્રખંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી ખુંડી વાળા કાળા મંડાણા હિલોળ તાતો નગા વાળા થીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે ડાળા ડાળા ફેલી આંગ તોળ અને હદા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ ઘારા એક ધારા પાટ ગંડે લોટરા ઘૂકવા જાણે ગીતડા ચકોળા રાજે અને સાગરા મંડપે હાલ્યા જાનરા સમાન ચોઈ દિશે ચાળ બાંધી મંડાણા ધરાકા સામ અવની હરખી થાટ થાકે એકવાર અને રાક્ષસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા થાવા લાગ્યા બધા લારો લાર संत मिलन को जाए तजी मान मोहने अभिमान जू जू पाव आगे धरो कोटिक यज्ञ समान जू हरखे काजे दौड़ी आवे भक्त प्रवाहे धरा उभरावे बनी चाटक सब मूर्ति पीता मटकू छोड़ी मन भर लेता हाथ ग्रही ने विनवे भावे भष्ट धारे हेत बरसावे पाए पड़े जा दुखड़ा जाए गुरु कृपाए मोक्ष सदाए पाए पड़े जा जाए
व्याख्या शू तो के शांति पमाड़े एने संत कही है। एना दासना दास थई ने रही है। आ दुनिया में शांति पमाड़े एने संत कही है। साहब जेना सानिध्य में तमे जाओ ने शांति मले प्रमुख स्वामी साहब बन स्वामी एना सानिध्य में बेहो तमे ई न बोले काई तमे काई न बोलो तो तमने टाढक वरशे तमने शांति मळशे। आ जगतना प्रधान धर्मो जे रह्या ने એને પોતપોતાની એક વિશેષતા છે। એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, બૌદ્ધ ધર્મની કરુણા, જૈન ધર્મની અહિંસા, જરથોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના। 31/5/96 હું નિવૃત્ત થયો પણ એ પહેલાં એક સંકલ્પ કર્યો હતો કે દીકરીઓ માટે થાનમાં એક ગર્લ્સ સ્કૂલ બનાવી અને ઇન્દુભાઈ દોઢીવાલા અમારે એક દાતાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા, અમે તો ખાતમુહૂર્ત કરીને શરૂ કરી દીધું। પણ અમારે લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને કીધું કે તમારે એકલાએ 1 લાખ રૂપિયા ભેગા કરવા અને બાકીની રકમની અમે વ્યવસ્થા કરીશું। મેં એ સ્વીકારતા તો સ્વીકારી લીધું પણ પછી ચિંતાનો પાર ન રહ્યો। 1993ની વાત કરું છું, 1992-93 1 લાખ ભેગા કરવા માણા 10 રૂપિયા ડોનેશન ન આપે, 2 સલાહ આપે કે આ કર્યા જેવું નથી એમ, પણ હું આ ચિંતામાં હતો ને એમાં છાપું વાંચતો એમાં મેં સમાચાર વાંચ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાથી પધારે છે મુંબઈ અને મુંબઈથી રાજકોટ આવે। હું સીધો મારી ઓફિસમાંથી સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો અને બાપાની સામે જઈને ઊભો રહ્યો અને પ્રણામ કર્યા। કાયમ મને પૂછે કે દર્શને આવ્યા છો કામે આવ્યા છો, એટલે મેં કીધું હું તો કામે આવ્યો છું કે બેસી જાઓ સંતો હારે, એટલે મને ફરાળ કરાવ્યો। પછી બાપાએ બોલાવ્યો, શું કામ બોલો? મેં કીધું દીકરીઓ માટે એક સ્કૂલ બનાવી, ગર્લ્સ સ્કૂલ, અને મારે એકલાએ 1 લાખ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો આવ્યો। એટલે બાપા કે તમે કામ સારું કરો છો। પછી તો વાતો થઈ, હું જ્યારે જઉં ત્યારે બહુ હળવી વાતો કરતો પણ 7મે દિવસે સાહેબ 51,000નો ચેક આવ્યો અને અમારી ગર્લ્સ સ્કૂલનો સેન્ટ્રલ હોલ રહ્યો ને એ આ સંતની કરુણા માટે બંધાણો, અને પછી 20 લાખના ખર્ચે આખી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું। એવા આપણા પ્રમુખ સ્વામી મહારાજ જબરજસ્ત, એક સેકન્ડ પણ કે ને કે ઇન્દ્રિય સુખોમાં રસ જ નહોતો, એમને દેહભાવ ખલાસ થઈ ગયો હતો, બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર વર્તતા હતા। અને હવે કામ શું રહ્યું તો મારા શાસ્ત્રીજી મહારાજ, મારા યોગીજી મહારાજ, મારા ગુરુરાજી થાય એમના જીવનનો જે ધ્યેય હતો માણસે માણસે શાંતિ, માણસે માણસે ઠંડક આપવાનો, એમાં મારા મન વચન કાયા રહેતા મૂકી દઉં અને એ જ જિંદગીભર એમણે એ જ કાર્ય કરો। આજનો દિવસ પસંદ કર્યો છે ગુજરાત ગૌરવ દિન, હું એમાં 2 શબ્દો ઉમેરું છું। ગુજરાતની સાથે સાથે ધર્મનું પણ ગૌરવ વધાર્યું છે, સમાજનું પણ ગૌરવ વધાર્યું છે, જેનો હું પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું। 1998માં હું સરદાર સરોવરનો ચેરમેન, યોજના સુપ્રીમ કોર્ટમાં અને આંદોલનના મેદાનમાં કંઈ રસ્તો જડે નહીં, 2 બાપાના સેવક તરીકે જઈને માથું નમાવીને ચરણોમાં મેં વ્યથા રજૂ કરી। બાપાએ બીજા દિવસથી દુનિયાભરના BAPSના મંદિરોમાં સૂચના કેવડાવી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાક્ષી છે કે આવતીકાલથી સવારે અને સાંજે 10-10 મિનિટ સુધી નર્મદા યોજના માટે ભગવાનની ધૂન કરવાની છે અને પોતે પણ કંઈક પ્રવાસમાં હોય ત્યારે મંદિરમાં ન હોય અને પ્રવાસમાં હોય
ત્યારે પણ ગુજરાતની જીવાદોરી એવી નર્મદા માટે બાપાએ દુનિયાભરમાં 20 ઓક્ટોબર 2000 સુપ્રીમ કોર્ટમાં ચુકાદો બોચાસણમાં પોતે બિરાજમાન હું ગયો બાપા રાત્રે ઊંઘ નથી આવીશ આવતીકાલે જજમેન્ટ છે કોઈ ચિંતા ના કરતા ભગવાન તમારી સાથે છે ભગવાન સારું કરશે ભગવાને સારું કર્યું અને આજે નર્મદા ગુજરાતની પરિક્રમા કરી રહી છે અને આજે દુનિયાભરમાં આ રવિસભાનું આયોજન પરિણામ શું આવ્યું ત્યાં જન્મેલા અહીંયા જન્મ્યા હોય અને ધાર્મિક વાતાવરણમાં સાધુ થવાનું મન થાય વિચાર આવે પરંતુ ત્યાં જન્મેલા હાઈલી ક્વોલિફાઈડ ઓનલી સન ઓફ ધર પેરેન્ટ્સ અને એ એમ કહે કે મારે સાધુ થવું છે આ દેન પ્રભુ સ્વામી મહારાજની છે કે જ્યારે ગુજરાતમાં કચ્છ અમદાવાદને છેક આખા ગુજરાતને હચમચાવી મૂકતો મહાવિનાશક ધરતીકંપ થયો એ વખતે મુખ્યમંત્રી કેશુભાઈએ હું માર્ગ મકાન મંત્રી હતો કચ્છની ઘણી જવાબદારી મને સોંપેલી અને હું પ્રથમ દિવસની જ વાત કરું છું કે કેશુભાઈ ઉપર ફોન આવ્યો કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તાત્કાલિક બધી સહાય લઈને ભુજ પહોંચવા માગે છે આપણે બધા જાણીએ છીએ કે એ વખતે બધા જ વાહન વ્યવહાર રસ્તાઓ બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું ઝડપથી જઈ શકાય એવું નહોતું એટલે મને જવાબદારી સોંપવામાં આવી કે રાજ્ય સરકારનું હેલિકોપ્ટર લઈ એ વખતે પૂજ્ય બાપા સારંગપુર બિરાજમાન હતા હું ત્યાં જઉં અરે એ હેલિકોપ્ટર દ્વારા પૂજ્ય બાપા પ્રથમ દિવસે જ ઝડપથી જે સહાય કચ્છમાં પહોંચાડવા માગતા હતા જાત નિરીક્ષણ કરવા માગતા હતા સ્થળ ઉપર જઈને માર્ગદર્શન આપવા માગતા હતા હરિભક્તોને ત્યાં જે હાજર હતા એ પૂજ્ય સાધુ સંત શ્રીઓને એટલે સારંગપુર જઈ ત્યાં દર્શન કરી અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજને લઈ એ હેલિકોપ્ટરમાં અમે ભુજ પહોંચ્યા ત્યારે બધાને જાણીને નવાઈ લાગશે કે અમે પહોંચ્યા એ પહેલાં બાપાએ જે વ્યવસ્થા કરાવી દીધી હતી જે સંદેશો મોકલાવી દીધો હતો એના કારણે ધરતીકંપના પ્રથમ દિવસે જ જ્યારે માણસ ઊભો પણ નહોતો થયો બેઠો પણ નહોતો થયો કોઈ સૂઝબૂઝ પણ નથી આવી એ વખતે ખીચડીને કઢી ખીચડીને શાક હજારો લોકોને આપવાની શરૂઆત આપણી બીએપીએસ સંસ્થા તરફથી ત્યાં આગળ શરૂ કરી દેવામાં આવેલી હું તો ફક્ત સાથે જ ગયેલો મારે તો એમની જોડે જોડે ફરવાનું હતું સરકારનું વહીવટીતંત્ર તો હજુ બધું ગોઠવવામાં પડ્યું હતું સમજવામાં પડ્યું હતું એ પહેલાં તો આપણી સંસ્થા તરફથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જે પ્રમાણેની વ્યવસ્થા ચાલુ થઈ એ અદ્વિતીય કહીએ તો પણ ખોટું ના કહેવાય આજે આપણે ગુજરાત ગૌરવ દિવસ રાખ્યો છે તો હું ચોક્કસ કહીશ કે ગુજરાતને વિશ્વભરમાં ગૌરવ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અપાવ્યું પૂજ્ય સરદાર વલ્લભભાઈએ અપાવ્યું અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અપાવી રહ્યા છે અને ધાર્મિક ક્ષેત્રે સેવાના ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે આખી દુનિયાના બધાના ધર્મના જે બધા જ પૂજનીય વડાઓ હોય એ બધા જ જેમને સન્માન સાથે બોલાવે સન્માન સાથે સ્થાન આપે યુનાઇટેડ નેશન્સથી માંડીને
અમેરિકાની સેનેટ સુધી જેમનું સન્માન કરવામાં આવે, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ દ્વારા જેમનું સતત સન્માન કરવામાં આવે, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, અને હવે તો સાઉદી અરેબિયા, અબુધાબી, દુબઈ આવા મિડલ ઇસ્ટના જે ઇસ્લામિક કન્ટ્રી છે ત્યાંના પણ રાજાઓ એટલે કે ત્યાંના જે વ્યવસ્થાપકો છે એ બધા પણ આપણા બીએપીએસ સાધુ સંતોને, પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીને જે માન સન્માન આપે છે એમાં સૌથી મોટો ફાળો યસ જેમણે છે એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજશ્રીને છે. અને જ્યારે લોકોમાં પરિવર્તન લાવવું એ ત્યારે શક્ય બને છે કે વ્યક્તિગત પોતાના જીવનનો જે તપ છે, લોક પોતાના જીવનમાંથી અનેક લોકોએ પ્રમુખ સ્વામીના જીવનમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવનના પરિવર્તન કર્યા છે એ જ દેખાડે છે કે સાધુ તરીકે એમને લોકોમાં વિશ્વાસ વધે, ધર્મ પ્રત્યે વિશ્વાસ વધે, સંતો પ્રત્યે વિશ્વાસ વધે, એ પ્રકારે પ્રમુખ સ્વામીનું જીવન હંમેશા રહ્યું હતું. ગુજરાત આજે જે રીતે વિકાસ કરી રહ્યો છે, ગુજરાતનો જીડીપી જે રીતે વધ્યો છે, ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે, ગુજરાત સંસ્કારી ગુજરાત, દિવ્ય ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, શક્તિશાળી ગુજરાત, સલામત ગુજરાત, આ બધાની અનેક લોકોનો જે ફાળો છે એમાં પૂજ્ય પ્રમુખ સ્વામીનો પણ ખૂબ મોટો ફાળો છે. અને આજે ગુજરાત સલામત છે, સમૃદ્ધ છે, એના મૂળમાં પણ પ્રમુખ સ્વામીનો પુરુષાર્થ છે. આજે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ઘણી સુંદર વાતો થઈ. ખરેખર બહુ પ્રશંસનીય છે. આ દિવ્ય અને ભવ્ય આયોજન પ્રમુખ સાહેબ મહારાજ, પ્રમુખ સાહેબ પુરુષ જ એવા હતા કે બાદ જેમ સેન્ટર પોઈન્ટ હોય, 50 દોરીઓ હોય બધી ભેગી થાય એક જગ્યાએ, એમ પ્રમુખ સાહેબ મહારાજ એમાં જેટલા ગુણગાન ગવાય એટલા ઓછા છે. ખરેખર એમને બધું આખું જિંદગી સમાજ માટે, સંતો માટે, ભક્તો માટે અમે હોમી દીધું. એ પોતાનું કંઈ રાખ્યું જ નથી, એક સેકન્ડ પણ પોતા માટે એમને કર્યું નથી, બધું પરોપકાર પરોપકાર પરોપકાર. જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે મોટા પાયે રાહત કાર્ય કર્યું, એ તો બધાને અહીં મંચસ બધાએ ગાન કર્યું છે. નર્મદા યોજના માટે સ્વામી બાબાએ ઘણો પ્રસાદ કર્યો, નર્મદા પ્રોજેક્ટ માટે ઘણું ઘણું. અને પાણી ઠેઠ અહીં લાઈન સાબરમતી ભેગું કરી દીધું, એ એમનું પ્રચંડ પુરુષાર્થ. બધું વાતો કરીને સમજાવીને બધું એમને આ કાર્ય કરી દીધું છે. પણ એમને કોઈ સ્વાર્થ હતો જ નહીં, એમને જે કાર્ય કર્યું કોઈ ખરેખર કોઈ સ્વાર્થ નહીં.